સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે તેમ છતાં લોકો હજુ પણ સાવચેત રાખી રહ્યા નથી અને કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે 104 અને ધન્વંતરી રથની સેવા શરૂ કરી છે તેમજ મનપા કમિશનર શહેરના અલગ અલગ સ્થળો પર જઈ ક્લસ્ટર વિસ્તારમાં લોકોને કોરોના વિશે માહિતી આપી કઈ રીતે તેની સામે લડી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપી રહ્યા છે તેમ છતાં હજુ પણ કુદકેને ભૂસકે કેસોમાં વધારો થઈ રહ્યો છે સુરત અને જિલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે બુધવારે બપોર સુધી સુરત શહેરમાં 100 અને જિલ્લામાં 40 મળી કુલ 140 કેસો નોંધાયા છે આ સાથે સુરતમાં અત્યાર સુધી 12,959 કેસો નોંધાયા છે જેની સામે મરણાંક પણ વધી રહ્યો છે બપોરે લગભગ 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે આ સાથે મૃત્યુઆંક 567 પર પહોંચ્યો છે સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે સુરતમાં કોરોના વાયરસનો કહેર કઈ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલાં લઈ રહી છે પરંતુ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે તે જોતા ટેક્સટાઇલ માર્કેટ હીરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે કેટલાક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે બીજી બાજુ મનપા કમિશનર પણ દરેક ઝોનમાં જઈ ક્લસ્ટર વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે સોસાયટીઓના પ્રમુખોની સાથે મીટિંગ કરી કોરોના વિશેની મહત્વની સૂચનાઓ આપી તેનો અમલ કરવાનો આગ્રહ કરી રહ્યા છે તેમ છતાં કોરોના વાયરસના કેસો વધુને વધુ સામે આવી રહ્યા છે બુધવારે બપોર સુધી સુરત શહેરમાં નવા 100 કેસો સામે આવ્યા છે આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી 10,433 દર્દીઓ